નમસ્કાર. રાગ માલકુંશના ધ્રુપદનો બીજો ભાગ, એમાં આપ સૌનું વિસનગરથી હરીશ પ્રજાપતિ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. જે મિત્રો નવા છે એમને ખાસ વિનંતી, સબસ્ક્રાઈબ પૂરેપૂરું કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો. અને આ જે માલકુંશ રાગનો ધ્રુપદ છે એ તમને કોઈ પણ યુટ્યુબરે કોઈ પણ વિડીયોમાં મૂક્યો નહીં હોય એની મારી ગેરંટી છે. અને આ વસ્તુ તમને ક્યાંય શીખવાની મળે, જો તમને ક્લાસિકલમાં ઇન્ટરેસ્ટ હોય તો ચોક્કસ શરૂઆતથી અંત સુધી વિડીયો નિહાળજો. પહેલા ભાગમાં મેં તમને આખો ગાઈને વગાડીને બતાવેલો છે, આજે હું તમને તાલ સાથે બતાવવાનો છું. પણ એ પહેલાં જે લખેલું છે ધ્રુપદ, આ એ રઘુવીર ધીર, બીજી લાઈન લંકાધીશ અવધ માન, ત્રીજી લાઈન સંગ સખા અંગદ સુગ્રીવ ઓર હનુમાન, આટલું સ્થાયીની લાઈનો છે ત્રણ. પછી અંતરો સ્ટાર્ટ થાય છે રવ સર હસ ગાવત યુવ ત્રિજગવંધન બીતાન દેવ કુસુમ બરસત ધન જાતે નહીં નભવિમાન. આ રઘુવીર એટલે કે ભગવાન રામની પ્રાર્થના છે, એમને આપણે પ્રશંસા કરીએ છીએ જ્યારે લંકા ઉપર એમને ચઢાઈ કરી વખતે એમનું આ બધા સાથે હતા. સંગ સખા અંગદ સુગ્રીવ ઓર હનુમાન રવસર હસ ગાવત યુવા, આખું યુવા જગત છે એ એમનો કલબલ, રવ એટલે અવાજ, હસીને એમનું સ્વાગત કર્યું હતું. ત્રિજગ બંધન વિતાન, ત્રણેય જગતમાં એમનું જે નામ હતું એ ગુંજતું હતું. દેવ કુસુમ બરસત ધન, અવકાશમાંથી દેવો કુસુમ એટલે પુષ્પ વર્ષાવતા હતા. જાતિ નહીં નભવિમાન, એ પુરુષ માનવ સ્વરૂપે ધરતી ઉપર અવતર્યા હતા, પણ એ એક જ એવા હતા જે પુષ્કર વિમાનમાં એમને પાછું પ્રયાણ કર્યું હતું સ્વર્ગ તરફ. આ એ રઘુવીર ધીર, ફર્સ્ટ લાઈન ભૂલી ગયું, રઘુવીર ધીર ગંભીર હતા અને એ આવ્યા લંકા માટે. લંકાધીશ અવધ માન, લંકાના રાજાને અવધનું માન સન્માન બતાવવા માટે આ એનો અર્થ છે. હવે આ મેં જે તાલ લખ્યો છે, ધા ધા દિનતા કિટ ધા દિનતા કિટ તક ગદી ગદ, એ પ્રમાણે ગોઠવેલા છે. આ આપણે સિમ્પલ લખ્યું છે, આ તાલ પ્રમાણે ગોઠવ્યું છે કે તાલના સાથે સેટ કરવા માટે. જ્યારે આપણે બે મિત્રો સાથે જતા હોઈએ તો એક મિત્ર આગળ નીકળી ગયો હોય તો આગળનો મિત્ર આપણી રાહ જોવા માટે ઊભો રહે છે, તો એ તાલથી તાલ મિલાવવા, કદમથી કદમ મિલાવવા માટે એણે આપણી રાહ જોઈ. તો અહીંયા પણ એવું જ છે, તાલ સાથે સેટ કરવા માટે કદાચ એક અક્ષર લંબાવો પડે, આ આ ये ए रघु वीर धीर, બાર માત્રામાં લાઈન સેટ કરવા માટે આ રીતના અમુક વાર અમુક અક્ષર લંબાવવા પડતા હોય છે. આ રીતના એ એડજસ્ટ કરેલું હોય છે. તાલી ખાલી તાલી ખાલી તાલી તાલી મેં ગઈ વખતે બતાવ્યું. હવે તાલ સાથે કેવી રીતના ગાવાનું છે એ ખાલી હું તમને બતાવી દઉં છું, હાથેથી તાલ આપીને, પછી આપણે તાલ વગાડીને, અથવા તો હું અત્યારે તાલ વગાડું છું અને પછી સાથે તમને ગાઈને બતાવું છું. સાઈડમાં તાલ વાગતું તમને સંભળાતું હશે, આ તાલ તમે ક્યાં સાંભળ્યો હશે, અંબુજા સિમેન્ટની એડ આવતી, ખ્યાલ હોય તો. ધા ધા દિનતા કિટ ધા દિનતા કિટ તક ગતી ગીન વિરાટ કોમ્પ્રેસિવ સેન્થવાડી અંબુજા સિમેન્ટ, એમાં પાછળ બેકગ્રાઉન્ડમાં આટલી સ્પીડમાં તાલ બોલતા હોય છે મોઢેથી, બરોબર. તો આ તાલ સાથે આપણે હવે કેવી રીતના વગાડવું છે એ બતાવી દઉં. એ પહેલાં હું હાથેથી તમને તાલ આપું, અથવા આંગળી ઉપર તો મેં લાસ્ટમાં બતાવ્યું પણ આખું તમને આંગળીના વેઢા ઉપર બતાવ્યું. અહીંથી પહેલી તાલી, પછી માત્રા ખાલી માત્રા તાલી માત્રા ખાલી માત્રા તાલી માત્રા તાલી માત્રા. તો અને યાદ રાખવાની સિમ્પલ મેથડ કહું તો તાલી ખાલી તાલી ખાલી તાલી તાલી અને એક એક આંગળી, બરાબર. તો હાથેથી તાલ આપીને બતાવી દઉં, પછી તાલ સાથે વગાડીને બતાવી દઉં છું. ધા ધા દિન સખા અંગ
હવે દુકુલ લઉં છું દુગુણમાં શું હોય છે એક માત્રામાં બે અક્ષર ગાવાના હોય છે આપણે બાર માત્રાથી વન ટુ ધા ધા તો એકમાં શું રહેતા આ રઘુવીર ધીર હવે દુગુણ થાય એટલે સ્પીડ ડબલ થઈ જાય ગાવાની સ્પીડ ડબલ થઈ જાય તાલની સ્પીડ એનીએ રહે તો તાલની સ્પીડ એનીએ રહે અને ગાવાની સ્પીડ ડબલ થઈ જાય એટલે એક લીટી જે છે એ આપણને બાર માત્રામાં પડતી હતી પૂરી કરવામાં તો એની જગ્યાએ છ માત્રામાં પૂરી થઈ જાય એટલે કે અડધામાં 50%. હવે જુઓ આ રઘુવીર ધીર દુગુન આ રઘુવીર ધીર પૂરી થઈ ગઈ. બીજી લાઈન લંકાધીશ અવધમાન આ બીજી લાઈન સંગ સથા અંગદ સુગ્રીવ ઔર હનુમાન આ ત્રીજી ચોથી લાઈન અંતરો રવ સરહસ ગાવતયુવ ત્રિજગબંધન બિતાન દેવ કુસુમ બરસત ધન જાતે નહીં નભવિમાન. આ તાલની સ્પીડ એની જ રહે સિંગલ જ રહે ગાવાની સ્પીડ અને વગાડવાની સ્પીડ ડબલ થાય એને દુગુન કહેવાય. તો ખાસ ધ્યાનમાં રાખજો તમને કદાચ દુગુન ના ફાવે તો ચિંતા કરવાની જરૂર નથી સિંગલમાં બરાબર પ્રેક્ટિસ કરજો આ રીતના હાથેથી તાલ આપીને પછી દુગુનની પ્રેક્ટિસ કરજો અને હાથેથી આંગળીના વેઢા ઉપર દુગુન વગાડતા ફાઈ જાય પછી જ તાલ સાથે વગાડવાની પ્રેક્ટિસ અથવા ગાવાની પ્રેક્ટિસ કરવાની એ સિવાય નહીં આવડે એટલે તમારો કંટાળો આવશે તમે છોડી દેવાનું મન થશે એટલે સ્ટેપ બાય સ્ટેપ મેં જ રીતના સમજાવ્યું છે કે આ રીતના જ કરો તો તમને ચોક્કસ ફાયદો થશે સમય બગડશે અરે સોરી સમય નહીં બગડે અને કામ તમારું 50% ઝડપી થઈ જશે. ઓકે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં અહીંયા માલકુંશ રાગ આપણું પૂરું થાય છે. અગાઉનું માલકુંશ રાગમાં કદાચ કોઈને એમને ખબર ના હોય પણ મેં આરોહરૂ પક્કડ સ્વરમલ્લિકા એની દુગુન તાલ સાથે ચીજ ગીત એની દુગુન બધું જ તાલ સાથે એના આલાપ તાન પણ મેં મૂકેલા છે તો આખો રાગ અહીંયા સંપૂર્ણ થાય છે. કદાચ માલકુંશ રાગ ના મળતો હોય તો મેં એની આખી એક લિંક બનાવેલી છે જેમાં આખો રાગ આવી જાય તો મને મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર છે આપની પાસે હું તમને એની લિંક આખા રાગની લિંક મોકલી આપીશ કારણ કે માલકુંશ રાગ એ ખૂબ પ્રચલિત રાગ છે ખૂબ સુંદર રાગ છે અદ્ભુત રાગ છે. ઓકે તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. ગુડ બાય ગુડ ડે.